गणपति दिए ज्ञान ए माता पिताए जन्म दीधो अनरूप दिया भगवान प्रिय बोलवू ने सजरता प्रिय बोलवू सजरता दाता रिसुरपन इतना अभ्यास से ना मिले बिना कृपा भगवान प्रिय बोलू ने दातारी साहेब प्रिय बोलू ने सजनता दातारी सुरपंत इतना अभ्यास से ना मिले बिना कृपा भगवान वाला सजनो आजे मारा हृदय नी अंदर आयु त्यार थी रोमे रूम इतना माटे आनंद छे साहेब कि जो मैं आ मार्ग पकड़ो है वार बाप तो मारा व्यास नो कोई भजोला ड्रामा थी मैं आ ड्रामो भजो आज गामडे गामडे जुगतराम बापा ने एने रंगमंच पर युवानी नी अंदर जे रंगमंच नी अंदर युवानी नी अंदर मेन पात्र भजवता में जोया छे बाप एवा आज स्वर्गस्थ जुगतराम मणिशंकर व्यास अने एमना पुत्र मारा स्नेही एनो परिवार साहेब एक एक नायक हो सौराष्ट्र भूमि अंदर काठियावाड़ मयूर आ नगरी में आजूबाजू ना गामडे जे जे नायक हो ने एक एक नायक ना टोड़ा ने परिवार ने कुटुंब ने नजीक थी ओळखू साहेब कारण के नानपण नो मारो नातो छे मारा बाप कादेश नी अंदर आ विश्व नी अंदर जो के संस्कृति ने बचावी होय अरे परिवार नी अंदर सामाजिक आध्यात्मिक व्यवहारिक राष्ट्रीय कोई पण क्षेत्र नो डाबो होय ए ड्रामा नी अंदर पोते पोताना जीवन मा एवं बतायु छे साहेब एने ड्रामो भजवी बतायो छे ए बे दाखला आपू तमने कि ज्यारे आजे एक विमोचन साहेब एक महान जुगत काव्य झरणु झरणु केम कीधु जुगत बापाए एक रचेली एनी वाणी नु झरणु नो प्रवाह एक एक आत्माना सुधी एक एक ना हृदय मां पोचे ने साहेब एटले एनु नाम जुगत काव्य झरणी आजथी वर्षो पहला 1955 नी अंदर मेहता प्रेस द्वारा ज्यारे जुगत झरणु बार पाड़वामां आव्युं हतुं पण आज अमारा सौभाग्य કે આજે અમારા વરદસ્તે નકલંગ દાદા અને એમાંય અમારા મીઠા ભગત બાપા અને ગામી પરિવાર આના સ્પોન્સર હોય એના દાતા હોય એના આયોજક હોય ગામી પર ખૂબ વધાવો બાપ ખૂબ વધાવો કે મારા પ્રભુએ આપેલી સરસ્વતી મારા પ્રભુએ આપેલી સંપત્તિ એ તમારા સમાજના કાર્યમાં ખૂબ ખૂબ વપરાય સજનો ડાઈસ ઉપર વિરાજમાન હું વિશેષ તો સાહિત્યકાર નથી નથી કોઈ કવિ પણ હૃદયથી એટલું કહી શકું કે તમામ ડાઈસ ઉપર વિરાજમાન મહાન કવિઓ હશે કોઈ ચારણ હશે કોઈ ડોક્ટર હશે ઉદ્યોગપતિ હશે સાહિત્યકાર હશે કોઈ પણ હોય સાહેબ તમારી પાસે બાળક છું પણ આજ મેં દાખલા બે આપવા છે કે જ્યારે બગચડા ગામની અંદર તિકમભાઈ વ્યાસ સાંભળજો વ્યાસભાઈ નો ખબર છે આ સાહેબ તરગાળા નથી તેરગાળા અને એમાંથી કડવા કણવી માટે જેને પોતાનું જીવન એક દીકરીને બચાવવા અર્પિત કર્યું એ અમારો વ્યાસ જ્ઞાતિ પરિવાર છે સાહેબ તેરગાળા તેર શાખાઓમાંથી જેને તિરસ્કૃત કર્યા એ પરિવાર આજે માં જગદંબા જોગમાયા
માં ઉમિયા હોય, માં જગદંબા બહુચરાજી માં હોય, એનો આશીર્વાદ લઈ અને ગામડે ગામડે સાહેબ એની શું વાત કરું, એની શક્તિ, એની તાકાત, એનું સાહિત્ય, એના વિચારો, એનું જીવન, તેજ સાહેબ 80-80 વર્ષના વડીલો નાતા હોય કૂદતા હોય એ બગચડા ગામમાં સવારનો પોર થયો અને સવાર રામદેવ પીરનો ખેલ ચાલુ છે. સાહેબ વર્ષો પહેલા આ બગચડા ગામમાં ઘટેલી ઘટના અને એ વખતે ગામના આથમણા જાપે ખડી શેરીમાં બારવટિયાઓ યુદ્ધ કરવા ગામને લૂંટવા આવે છે. આ ઇતિહાસ જોજો કે ડ્રામો કોને ભજવો કહેવાય એની વાત કરું છું. આ જીવન એક ડ્રામો છે, જીવન એક નાટક છે સાહેબ, જે ટકે નહીં નાટક, જે જીવન ટકતું નથી સાહેબ તમારું મારું જીવતે દિવસે દિવસે ગતિસ્તમ 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 તમે કા ભવાની. હે માં, મારું જીવન દિવસે દિવસે તારામાં ગતિ કરી રહ્યું છે. અને સાહેબ એ વખતે બાર વખતેનું ટોળું આ બગથળા ગામને આંગણે મોટા મંદિરે આવે છે. આ ડ્રામો ચાલુ હતો, ખબર પડી ગામના બધા શ્રોતાઓ જોવા વાળા બધા જતા રહ્યા અને સાહેબ વ્યાસ લોકો મંદિર ઉપર ચોરાવ ચડી ગયા. એક વ્યાસ સાક્ષાત રામદેવ પીનો અવતાર લઈ પોતાનું પાત્ર ભજવી રહ્યા છે. ત્યારે કાનજી દાદા ઉપરથી કહે છે, હે કમ ઉપર આવતો રે, ઓલા લોકો તને મારી નાખશે. ત્યારે સાહેબ આ દેશની સંસ્કૃતિ, આ દેશનું શૌર્ય બોલ્યું હતું કે હે કાનજી બાપા, આજ હું તિકમ વ્યાસ નથી, આ સાક્ષાત ભગવાન રામાપીરનો અવતાર છું. 92 લાખ માળવાનો ધણી નહીં, પૃથ્વી લોકનો સાક્ષાત રામાપીરનો અવતાર. અને સાહેબ એને આ યુદ્ધ કરી અને આજ પાડ્યો થઈ અને બગથળામાં તિકમભાઈ વ્યાસ આજ પૂજાય છે. બાપ પ્રત્યક્ષ દાખલો છે. કવિએ કીધું, કોઈ કવિએ પાડિયાને પૂછ્યું, હે પાડિયા તારે મંદિરમાં પૂજાવું નથી? ત્યારે પાડીએ એટલું કીધું હતું કે ધળ ધીંગાણે, અરે ધળ ધીંગાણે, જેના માતા મહાણે, એવો પાડ્યો થઈને પૂજાવું. હે ઘડવૈયા, મારે ઠાકોરજી નથી થાવું બાપ, મારે તો આ દેશમાં દુખિયાના આંસુ લૂછવા, અરે ગાય ઉપર થતા ઘાને બચાવવા, અરે બેનું દીકરી લાજ લૂંટાતી એને બચાવવા. આ દેશમાં જો સંસ્કૃતિ બચાવી હોય તો મારી વ્યાસ જ્ઞાતિ છે. સાહેબ ગામડે ગામડે આ ભવ્ય સંસ્કૃતિ બચાવનાર આ વ્યાસ લોકો છે. એક દાખલો મૂળજી આસારામ, આપ જાણો છો મૂળજી આસારામ મોરબી સ્ટેટમાં, એનું ટોળું આખું ભાવનગર સ્ટેટમાં રહેવા જાય છે. અને સાહેબ એવું નાટક ભજ્યું, રાજા ભરથરી ભિક્ષા રજીઓ ને મજા પિંગલા, રાજા ભરથરી નું પાત્ર ભજવી અને સાહેબ 100 દીકરાને વૈરાગના માર્ગે ચડાવ્યા. એ આસ મૂળજી આસારામ અને એના સ્ટેટના રાજાએ ખુશીમાં હોળ ઓલાનો હાર હોનાનો ચરણમાં નાખ્યો. ત્યારે આ મૂળજી આસારામ બોલ્યા હતા કે બાપ આજ 92 લાખ માળવાનો ધણી નહીં, પણ આજ હું રાજા ભરતથી ત્યાગ કરીને આવ્યો. હાલે તારે હું તો 92 લાખ માળવાનો ધણી છું, તારે જોઈ માગી લે. ત્યારે સાહેબ ઈ સ્ટેટના ભાવનગરના રાજાએ કીધું, મારું અપમાન અત્યારે ને અત્યારે આ દેશ છોડી મારી હદપાર થઈ જાઓ. સાહેબ આ બાજુ નાટક ચાલુ છે અને આ બાજુ ડ્રામા પૂરા કરી કરી મૂળજી આસારામ એના માર્ગે ગયો છે. આ ઇતિહાસ, આ સંસ્કૃતિ અમારા વ્યાસ લોકોએ બચાવી. અમારી ચારણ ભાષા, અમારે બાપાની વાત શું કરું કે પૃથ્વી કા કાગજ કરું. સાહેબ પૃથ્વી કા કાગજ કરું, કલમ કરું વન રાય, અરે સમુદ્ર કી સાઈ કરું. હે જુગલ કાવ્ય જરણા તમારા કેમ કરીને ગુણ ગાઉં બાપ, તમારા ગુણું એક પામર જીવ કેમ કરીને ગાઈ શકું મારા બાપ. એવા જુગતરામ બાપા કે જેને આ દેશને કેટલા કેટલા એને નાટકો રચ્યા, પોતે કલમે લખેલી રચનાઓ આજ રાતે આજે જ્યારે ભજવામાં આવશે ત્યારે ખબર પડશે કે એક અમારા જુગતભાઈ અને એના દીકરા શિવધનભાઈ ચારણ કવિ બની અને જ્યારે પટમાં આવે, અરે સાહેબ
एक भिखारी पात्र लिए ने ए भिखारी असल भिखारी रुपया आपो गमी आपो साहेब एने तोड़ी मोठा में नाखी चावी जाए नक तो बीजा हमजू खींचा में ना दिए ए हाथ पात्र भेजू कहवाय एम सजनों अपना पृथ्वीलोक में आया छे त्यारे अपना जीवन नाटक शरीर अंदर परिवार में कुटुंब में समाज में राष्ट्र में एक ड्रामो जेवा आया छे त्यारे अपनु जीवन मंगलमय आनंदमय अने खूब खूब मंगलमय बने एवा रूड़ा आशीर्वाद साथे आ सरस मजानु जुगल काव्य झरणी ने तमारा हृदय कंठस्थ करजो अने दरेक ने आ पुस्तक खूब खूब वालू लागे प्यारू लागे अने आपना जीवन में एक एक ए दोहरा होय छंद होय सुविचार होय भजन होय दरेक ने अपना जीवन में उतारजो विशेष निकिता माँ सरस्वती ना चरण मा आप सर्वे नी चेतना ने सर्व साहित्यकारो सर्व चारण गढ़वी नामी अनामी सर्वे आत्मा ना चरण मा अनमारा रामदेव पी कि जेना छत्र छाया नीचे भाविश्री बेन महंश्री ना चरण मा रामापी ना चरण मा भारत माता के चरण में कोटि कोटि प्रणाम करके मेरी बहन को विराम देता हूँ। आभार धन्यवाद हरिओम हरिओम हरिओम।